हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण बे विषय गणित प्रकरण बे जूथमा गणवुं। जो हवे गया पीरियड में आपणे दादानुं एक गाजरनुं एक चित्र हतुं, जे दादा दादी छोकरी कूतरो बिलाड़ी उंदर आ बधाए भेगा मळीने खेंची काढ्युं। ए चित्रना आधारे आपणे प्रश्नोना जवाब जोया हता। हवे आजे आपणे नीचे थोड़ी विगतो आपी छे, एना आधारे प्रश्नोना जवाब लखवाना छे। तो सौथी पहेला दरेक विद्यार्थीओ बोर्ड उपर ध्यान आपशे। हवे जुओ, बोर्ड पर आपी छे सी ससु तेड़को वांदरो वाघ मगर हरण जिराफ ने हाथी। आ प्राणीओ एक रमकड़ाने गाड़ीमां बेसीने फरवा जाय छे, तो एना आधारे आपणे प्रश्नोना जवाब लखवाना छे। હવે સૌથી પહેલા જોઈશું સિંહ કયા ક્રમે છે, તો પહેલા ક્રમે, પછી સસલું બીજા ક્રમે, દેડકો ત્રીજા ક્રમે, માંદરો ચોથા ક્રમે, વાઘ પાંચમા ક્રમે, મગર છઠ્ઠા ક્રમે, હરણ સાતમા ક્રમે, જીરાફ આઠમા ક્રમે અને હાથી નવમા ક્રમે છે। હવે આ વિગતો આપી છે, એના આધારે આપણે આજે એક થી નવ પ્રશ્નો છે એના જવાબ લખવાના છે। હવે જો સૌથી પહેલો પ્રશ્ન છે કે સૌથી આગળ કોણ છે, તો સૌથી આગળ કોણ છે, સિંહ છે। લખવાનું સૌથી આગળ સિંહ છે। હવે બીજો પ્રશ્ન, સિંહની તરત પાછળ કોણ છે। હવે જો સિંહની તરત પાછળ શું છે, સસલું। તો જવાબમાં લખીશું સિંહની તરત પાછળ સસલું છે। હવે ત્રીજો પ્રશ્ન છે, જીરા કયા ક્રમે છે। તો હવે આપણે જીરા ક્યાં છે, તો અહીંયા જીરા નો ક્રમ કયો છે, આઠમો। તો લખવાનું જીરા આઠમા ક્રમે છે। વાંદરાની તરત પાછળ કોણ છે। હવે જો આ વાંદરો છે, એની તરત પાછળ કોણ છે, વાઘ। તો લખવાનું વાંદરાની તરત પાછળ વાઘ છે। હવે પાંચમો પ્રશ્ન, હાથીની તરત આગળ કોણ છે। હવે આ હાથી છે, એની તરત આગળ કોણ છે, તો જીરા। તો લખવાનું હાથીની તરત આગળ જીરા છે। હવે આઠમા ક્રમે કોણ છે, તો આઠમા ક્રમે કોણ છે, જીરાફ છે। લખવાનું આઠમા ક્રમે જીરાફ છે। વાઘ કોની તરત આગળ છે, હવે વાઘ ક્યાં છે, પાંચમા ક્રમે, તો કોની આગળ છે વાઘ, મગરની આગળ, બરોબર। તો લખવાનું મગરની તરત આગળ છે। વાઘ અને હરણની વચ્ચે કોણ છે, હવે જો આ વાઘ અને હરણ એની વચ્ચે કોણ છે, તો મગર। લખવાનું વાઘ અને હરણની વચ્ચે મગર છે, બરાબર। હવે છેલ્લો પ્રશ્ન, સૌથી છેલ્લું કોણ છે, તો સૌથી છેલ્લે નવ નંબરમાં કોણ છે, હાથી। લખવાનું સૌથી છેલ્લે હાથી છે, બરાબર। હવે જુઓ, દરેક વિદ્યાર્થીઓ પોતાની ગણિતની નોટમાં આ સૂચના મારીને આવી રીતે દોરીને ક્રમ લખવાના છે, પછી એક થી નવ પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે આપણે પહેલા દિવસે જેવા સરવાળાના દાખલા ગણાવ્યા હતા ને, કે જૂથમાં ગણો અને સરવાળા
બધા 3-4 દાખલા આપણે જોઈશું તો હવે દરેક વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપશે આ
બરોબર